सूरत शहેરના રેલવે પોલીસ દ્વારા પકડાયેલ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ નાશ કરવા માટે નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો, જેને લઈને ઉધના ખાતે 23,000થી વધુ ઇંગ્લિશ દારૂની બોટલ પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. સુરત શહેરના વિવિધ પોલીસ મથકમાં વર્ષે લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ પકડાય છે અને ત્યારબાદ કોર્ટમાં દારૂના નાશ માટે પોલીસ દ્વારા રજૂઆત કરવામાં આવે છે. ત્યારે સુરત રેલવે પોલીસ દ્વારા વર્ષ દરમિયાન લાખો રૂપિયાનો ઇંગ્લિશ બનાવટનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો, જેના નાશ માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવતા આખરે રેલવે પોલીસ દ્વારા ઉધના વિસ્તારમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આશરે 23,000થી વધુ ઇંગ્લિશ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, જેમાં 21 લાખથી વધુની કિંમતના દારૂની નાશ કરવામાં આવ્યો, જેમાં પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં દારૂનો નાશ કર્યો હતો. આજ રોજ નામદાર કોર્ટના હુકમ મુજબ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં 2021ના 9મા મહિનાથી લઈ અને અત્યાર સુધી પકડાયેલો વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડનો કુલ બોટલ 23,367 બોટલનો આજે નાશ કરવામાં આવેલો છે. એસટીએમ સાહેબ શ્રી મિયાણી સાહેબ અને ડીવાયએસપી શ્રી ચૌધરી સાહેબ નાઓની અધ્યક્ષતામાં અહીંયા ઉધના ડેપોની જગ્યામાં ટોટલ 21,62,213 રૂપિયાનો દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. કેટલી બોટલ દારૂની બોટલો છે અને કેટલા મહિનાની આ દારૂની બોટલો પકડેલી? કુલ 23,367 બોટલ છે અને 21,62,000 નો દારૂ છે.